બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અમીરગઢમાં ક્ષત્રિય સમાજની સભામાં ગેનીબેન ઠાકુરે કહ્યું કે જાગીરદાર સમાજના ગામમાં હવે અમારે રખોપું કરવાનું નથી થતું. બેંક અને ડેરીવાળા ગામની અંદર આવે તેની સામે ગેનીબેને અમીરગઢ ગામના લોકોને ચેતવણી આપી છે અને સાથે કહ્યું કે ગાંધીજી અને જરૂર પડે તો ભગતસિંહ બનવાની તૈયારી રાખવાની ગેનીબેને વાત કરી. સાથે જ ગેનીબેને અમીરગઢના લોકોને એવું પણ કહ્યું છે કે મતદાન મથકે મોક પોલ પહેલા પહોંચી જજો, જેથી 6 વાગે આસપાસ જે મતદાન થાય તેમાં એ લોકો 50 કે 100 બટન ભાજપમાં ન દબાવી દે. એ ખાસ જોજો. અમીરગઢ તાલુકાને અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું રખોપું હવે અમારે કરવાનું રહેતું નથી. એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ 4-5 દાડા આજે મંગળવાર છે અને આવતા મંગળવાર સુધી 7 કે 5 દાડા તમારે એનું રખોપું કરવાનું છે. અને ઓલા બેંક ને ડેરિયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આદતની લીધે આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી. હવે આમની પાસે ખોટું કરવા સિવાય બીજું આ ચૂંટણી જીતવા માટે એમનો કોઈ પણ સ્કોપ વધ્યો નથી. એ 5:30 વાગે 6 વાગે જે મોક પોલ થાય એ મોક પોલ ની અંદર 100 કે 50 બટન એ ભારતીય જનતા પાર્ટીને ના દબાઈ દે એની જવાબદારી આપ સૌની છે. અને જો એ એક બુથ ઉપર એ 50-50 વોટ ખોટા કરવામાં સફળ થયા તો બનાસકાંઠાના 20 લગભગ 2000 બુથ છે એટલે 50 પ્રમાણે ખોટું કરે ને તો 1,00,000 વોટ જે આપણા છે એ સામે થાય તો 1,00,000 ની ગેપ પડે. એટલે આ પ્રમાણે થોડી જવાબદારી બુથ એજન્ટોને કડકાઈ રીતે આપવા